આપણે સ્વાધ્યાય 9.3 નો પહેલો દાખલો જોઈએ. આપણે પદાવલીઓની જોડ આપી છે અને એનો ગુણાકાર મેળવવાનો છે. એમાં પહેલી છે 4p અને q વત્તા r. તો આપણે લખીશું 4p કૌંસમાં q પ્લસ r. હવે 4p ગુણ્યા q કૌંસમાં લખીશું વત્તા 4p ગુણ્યા r. આપણે 4p નો પહેલા q સાથે અને પછી r સાથે ગુણાકાર કરવાનો છે, બરાબર? હવે ચલો આને આની સાથે ગુણાકાર કરો તો 4 ના તો 4 આવશે અને 4pq લખાશે વત્તા 4pr, બરાબર? આ રીતે આપણે એનો ગુણાકાર મેળવીશું. હવે એના પછી જોઈશું આપણે બીજો દાખલો. એમાં છે ab ગુણ્યા a માઇનસ b. તો એમાં પણ એ રીતે જ ab ગુણ્યા a પહેલા કૌંસમાં, અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ લખી દઈશું અને બીજા કૌંસમાં લખીશું ab ગુણ્યા b, બરાબર? ચલો ab ગુણ્યા a લખો તો શું આવે જવાબ? a ગુણ્યા a એટલે એનો વર્ગ, a વર્ગ b માઇનસ ab વર્ગ. આ માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખ્યા છે, બરાબર? b ગુણ્યા b એટલે b નો વર્ગ, તો જવાબ આવશે a વર્ગ b માઇનસ ab વર્ગ. ત્રીજો છે a પ્લસ b અને બીજો છે 7a² b² વર્ગ. તો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે જે એક પદી છે એને આગળ લઈ લઈશું, બરાબર? તો 7a² b² ગુણ્યા a વત્તા b. તો હવે આપણે 7a² b² ગુણ્યા a કરીશું પ્લસ 7a² b² ગુણ્યા b કરીશું, બરાબર? ચલો અહીંયા જુઓ 7 ના 7 રહેશે, પણ a વર્ગ ગુણ્યા એટલે એનો ઘન થાય, a ઘન b નો વર્ગ વત્તા 7a² એના એ રહેશે, બી વર્ગ ગુણ્યા બી એટલે બીનો ઘન. જવાબ આવશે 7a³ b² વત્તા 7a² b³. એના પછી ચોથો દાખલો જોઈશું. એમાં છે a² - 9 અને બીજી પદી છે 4a. અહીંયા પણ આપણે એ જ કરીશું, જે એક પદી છે એને આગળ લઈ લઈશું, દ્વિપદીને કૌંસમાં લખીશું a² - 9 બરાબર ફરીથી 4a² a² બીજા કૌંસમાં માઇનસ લખીને 4a² 9 લખીશું, બરાબર? 4 એના જ રહેશે, a² a એટલે એનો ઘન ઓછા ફરીથી 4, અહીંયા આગળ 4a² 9 છે તો 4 અને 9 નો ગુણાકાર થશે, 9 + 36 થશે, બરાબર ને? અને અહીંયા a રહેશે તો જવાબ આવશે 4a³ - 36a. ઓકે, પાંચમો છે, આપણે પાંચમો જોઈએ. પદાવલીઓ છે pq પ્લસ qr પ્લસ rp અને બીજી છે 0. તો આપણે એક પદી આગળ લઈએ, શૂન્ય આગળ લઈએ, કૌંસમાં લખે pq પ્લસ qr પ્લસ rp. હવે તમને ખબર જ છે કે કોઈ પણ પદાવલી લો એનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ હંમેશા શૂન્ય આવે. તો અહીંયા શું લખાશે? 0 × pq પ્લસ 0 × qr પ્લસ 0 × rp, બરાબર? આ ત્રણે ત્રણ પદાવલી છૂટી પાડી, જવાબ 0 વત્તા 0 વત્તા 0 = 0. આ આપણો જવાબ છે. આપણે સ્વાધ્યાય 9.3 નો બીજો દાખલો જોઈએ. કોષ્ટક પૂર્ણ કરો એનું પહેલું છે. એમાં બે પદાવલી a અને બીજી છે એ b વત્તા c વત્તા d છે. તો આપણે લખીશું ગુણાકાર માટે એ આગળ લખીશું અને કૌંસમાં b વત્તા c વત્તા d લખીશું, બરાબર? શું લખાશે? a² b પ્લસ a² c પ્લસ a² d. જવાબ આવશે ab વત્તા ac વત્તા ad. ઓકે, હવે બીજો જોઈએ. એમાં બે પદાવલીઓ છે, x વત્તા y - 5 અને 5xy. તો 5xy આપણે આગળ લખીશું અને કૌંસમાં x વત્તા y - 5 લખીશું. હવે આપણે ગણીએ તો 5xy × x કૌંસમાં વત્તા 5xy × y, અહીંયા ઓછા છે એટલે ઓછા લખી દઈશું, અહીંયા 5xy × 5, બરાબર? ચલો અહીંયા જવાબ આવશે x² એટલે x² નો વર્ગ. તો 5x² y પ્લસ 5xy² y² y છે એટલે માઇનસ 5 × 5 = 25xy, બરાબર? આ જવાબ છે આપણો 5x² y વત્તા 5xy²
ઓછા 25 એક્સ વાય. આપણે ત્રીજો દાખલો જોઈએ. એમાં બે પદાવલી છે, પી અને બીજી છે 6p વર્ગ ઓછા 7p વત્તા 5. હવે ગુણાકાર કરીએ આપણે તો પી ગુણ્યા 6p વર્ગ કૌંસમાં માઇનસ પી ગુણ્યા 7p કૌંસમાં પ્લસ પી ગુણ્યા 5. જવાબ કરીએ આપણે, અહીંયા પી વર્ગ ગુણ્યા પી છે એટલે જવાબ આવશે 6p નો ઘન ઓછા 7. હંમેશા સહગુણક આગળ લખવાનો, પી ગુણ્યા પી એટલે પી નો વર્ગ વત્તા 5p એટલે જવાબ આપણો આવશે 6p નો ઘન ઓછા 7p નો વર્ગ વત્તા 5p. બરાબર. આપણે ચોથો દાખલો જોઈએ. એમાં બે પદાવલી 4p વર્ગ ક્યુ વર્ગ અને બીજી છે પી વર્ગ ઓછા ક્યુ વર્ગ. તો આપણે ગુણાકાર કરીએ, 4p વર્ગ ક્યુ વર્ગ ગુણ્યા પી નો વર્ગ કૌંસમાં માઇનસ 4p વર્ગ ક્યુ વર્ગ ગુણ્યા ક્યુ વર્ગ બરાબર. 4 આગળ લખો, પી વર્ગ એટલે પી ની કેટલી ઘાત, 4 ઘાત ગુણ્યા ક્યુ વર્ગ ઓછા 4p વર્ગ અને ક્યુ વર્ગ ગુણ્યા ક્યુ વર્ગ એટલે ક્યુ વર્ગ ની ક્યુ ની 4 ઘાત. બરાબર. તો આ રીતે આપણે અહીંયા દાખલો પૂરો થાય છે. આપણે પાંચમો દાખલો જોઈએ. એમાં બે પદાવલી છે, ABC અને A પ્લસ B પ્લસ C. તો ABC આપણે એક પદીને આગળ મૂકીશું. હવે આપણે જોઈએ ABC ગુણ્યા A પ્લસ ABC ગુણ્યા B પ્લસ ABC ગુણ્યા C. હવે આ બેનો ગુણાકાર જોઈએ તો એમાં એ કેટલી વાર આવે છે, જુઓ 1 અને 2 એટલે 1 વત્તા 1 કેટલા થાય 2. તો શું લખાય, A વર્ગ BC પ્લસ અહીંયા બી 2 વખત ગુણાય છે, 1 વત્તા 1 એટલે AB વર્ગ C વત્તા C અહીંયા 2 વખત છે, જો C ગુણ્યા C તો અહીંયા ABC વર્ગ. બરાબર. તો આ રીતે અહીંયા આ દાખલો આપણો પૂરો થાય છે. આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં ગુણાકાર શોધો છે. એમાં પહેલો છે A વર્ગ ગુણ્યા 2a ની 22 ઘાત ગુણ્યા 4a ની 26 ઘાત. બરાબર. તો આપણે પહેલાં સહગુણક છે એને આગળ લઈ લઈએ. તો 2 ગુણ્યા 4 ગુણ્યા એનો વર્ગ ગુણ્યા a ની 22 ઘાત ગુણ્યા a ની 26 ઘાત. બરાબર. હવે આ બેનો ગુણાકાર 4 2 8 અને અહીંયા એના જે ઘાતાંકો છે એનો સરવાળો થાય. તો 26 વત્તા 22 વત્તા 2 6 ને 2 8 ને 2 10 વધી પડી 1 2 ને 2 4 ને 5. તો શું જવાબ આવશે, એની ઉપર 50 ઘાત. તો જવાબ છે 8a ની ઉપર 50 ઘાત. બરાબર. બીજો જોઈએ, ત્રીજાનો બીજો. 2/3 xy ગુણ્યા માઇનસ 9/10 x² y² તો આપણે પહેલા સહગુણકોનો ગુણાકાર લઈએ. 2/3 ×-9/10 × xy × x² y² બરાબર. બરાબર. ચલો હવે છેદ ઉડાડી દો. તો 3 3 9 2 5 10 અને એ માઇનસ છે એટલે માઇનસ લખવાના પહેલાં. તો માઇનસ 3/5 લખાશે. હવે અહીંયા એક્સ ગુણ્યા એક્સનો વર્ગ ગુણ્યા વાય ગુણ્યા વાયનો વર્ગ ઓકે બરાબર. માઇનસ 3/5 એક્સની કેટલી ઘાત, 2 વત્તા 1 એટલે 3 ઘાત અને વાયની પણ 2 વત્તા 1 એટલે 3 ઘાત. એટલે જવાબ છે માઇનસ 3/5 એક્સ ઘન વાય ઘન. બરાબર. આપણે ત્રીજો જોઈએ. -10/3 pq² ગુણ્યા 6/5 p³³. પહેલાં આપણે સહગુણકોનો ગુણાકાર લઈએ. તો -10/3 × 6/5 × p³ લઈએ, જોઈન કરી દઈએ આપણે, સરખા ચાલશે અને જોડે લઈ દઈએ, અને ગુણ્યા q³ × q ઓકે. હવે આપણે છેદ ઉડાડો. 3 2 6 5 2 10 તો જવાબ કેટલો આવ્યો, -2 2 4. અહીંયા પી ગુણ્યા પી નો ઘન એટલે 3 વત્તા 1 કેટલા થાય, p ની 4 ઘાત એટલે q નો પણ 3 વત્તા 1 કેટલા થાય, q ની 4 ઘાત. તો જવાબ શું આવશે, -4 p ની 4 ઘાત q ની 4 ઘાત. આપણે એનો ત્રીજાનો ચોથો જોઈએ. x² x² x³ × x ની 4 ઘાત. અહીંયા બધા ચલ એક સરખા છે, ગુણાકાર છે એટલે ઘાતાંકોનો સરવાળો થશે. તો x ની ઉપર 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 તો જવાબ શું આવે,
चार त्रण सात आठ नौ ने एक दस, तो एक्स दस घात, बराबर। आ तो एकदम ईजी है, बराबर।